હેલો બચ્ચા પાલટી, કેમ છો? સરસ મજાનો 14મા ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન આવી ગયો છે એ છે, નોર ગેટના બંને ટર્મિનલને શોર્ટ કરતા તે ખાલી જગ્યા ગેટ તરીકે વર્તે છે. પહેલા તો નોર ગેટ શું હતું? નોર ગેટ પહેલા તો ઓર ગેટ શું હતું? યાદ કરો તો બેટા, અહીંયા ઇનપુટ એ હતું, અહીંયા ઇનપુટ બી હતું. ઓર એટલે કેલું અથવા, બેમાંથી કોઈ પણ એક. તો આપણું ખબર છે બેટા, ઓર ગેટ હોય તો બેમાંથી કોઈ એક પણ વન હશે તો પણ જવાબમાં વન મળતું હતું, યાદ છે ને? અને એન્ડ ગેટ માટે બંને વન હોવા ફરજિયાત છે. એન્ડ ગેટ થોડુંક સ્ટ્રીક હતું, તો એનો જે આપણે સંજ્ઞા બનાવેલી હતી એમાં એન્ડ ગેટમાં ઝૂકેગા નહીં, ખબર ને, ઝૂકેગા નહીં, આવું આવતું સ્ટ્રેટ સ્ટ્રેટ. જે ઓર ગેટ બહુ દયાળુ હતું, બેમાંથી એક પણ ઇનપુટ વન તો જવાબમાં વન આપી દેતો હતો, એટલે ઝૂકેગા. રેડી, આ હતું ઓર ગેટ. આ ઓર ગેટનો સિમ્બોલ હતો, ને પાછળ નોટ ગેટનું જે ચેરી મૂકતા, ચેરી ચેરી મૂકી દઈએ, તો આ ગેટ હતો એ આપણો બની ગયો તો બેટા સરસ મજાનો નોર ગેટ. હવે નોર ગેટની પહેલા જ કહાનીને કહા આગળ વધારીએ તો નોર ગેટ માટેનું જે ટ્રુથ ટેબલ હતું સરસ મજાનું, એ ટ્રુથ ટેબલ આપણે બેટા કયા ટાઈપનું ડ્રો કરી શકીએ? જો બેટા, ટ્રુથ ટેબલ કંઈક આ ટાઈપનું ડ્રો કરી શકશું ઓર ગેટ માટે, ને ત્યાર પછી બેટા આપણે જોશું નોર ગેટ માટે. ચલો અહીંયા નાખીએ બેટા નજર નજર નજર. અહીંયા બેટા આપણા માટે ઇનપુટ થઈ ગયું છે બેટા એ, અહીંયા ઇનપુટ થઈ ગયા છે બેટા બી. અહીંયા આપણે આઉટપુટ લખીએ ઓરનું, ને ત્યાર પછી લખશું નોરનું. ડાયરેક્ટ નોરનું લખી શકાય, કોઈ પરેશાની નહીં, ડાયરેક્ટ નોરનું લખો બહુ સારું. રેડી, ઇઝી પડશે. એ અને બી માટે જો આપણે લઈએ આઉટપુટ 1 1 1 0 0 1 0 0, આ ચાર, આ નોર ગેટની કહાની કરીએ બેટા, ઓરમાં કેવું થશે? બંનેમાંથી કોઈ એક પણ વન તો જવાબ વન, તો અહીંયા પણ વન, અહીંયા પણ વન, અહીંયા જ ઝીરો આવશે. નોર શું કરે છે? નોર કરવાનું છે બેટા એનું ઉલટું, ઇન્વર્ટ કરી નાખશે. વન તો ઝીરો, ઝીરો તો વન, તો વન 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 ઝીરો છે, એને બદલે નોરમાં શું થશે? ઝીરો 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 વન. આ નોર ગેટની કહાની કરેલી છે. હવે રકમને વ્યવસ્થિત સમજો. નોર ગેટના બંને ટર્મિનલોને શોર્ટ કરતા બેટા, શોર્ટ કરવો એનો મતલબ શું? શોર્ટ કરવો એનો મતલબ શું? આજે એ અને બી આ જે બે ટર્મિનલ હતા, એક મિનિટ, ચલો શોર્ટ કરવાનું બેટા મતલબ શું છે? શોર્ટ કરવાનો મતલબ એ છે કે એ અને બી અહીંયા જે બે ટર્મિનલ હતા, એ બે ટર્મિનલ, આ એ આ બી, એ બે ટર્મિનલોને બેટા ભેગા કરી દીધેલા છે અને કોઈ એક જ ઇનપુટ સાથે જોડી દીધો છે. તો આનો મતલબ શું છે? આનો મતલબ એ છે, શોર્ટ કરવાથી, માનો કે તે ઇનપુટ એ છે, તો જ્યારે આપણે શોર્ટ કરીએ ત્યારે અહીંયા જે જશે એને લઈ લેશું બેટા આપણે એ વન, અને અહીંયા જે જશે એને આપણે લઈ લેશું એ ટુ. તો કંઈ કહાની આવી થઈ જશે બેટા. શોર્ટ કરશું ને ત્યારે કેવું થશે જરાક જોજો બેટા. અહીંયા ઇનપુટ એ, ઇનપુટ એ કાં તો વન હોય અથવા તો ઝીરો હોય. રેડી, તો ઇનપુટ એ વન અને એ ટુ ની સ્ટોરી જો. એ વન અહીંયા બેટા, આ વન છે તો ઉપરનો પણ વન, નીચેનો પણ વન. તો આ વન તો એ વન પણ વન, એ ટુ પણ વન, ને આ ઝીરો અહીંયાથી જ પ્રવાહ નથી વહેતો, તો ઉપરથી પણ ના વહે, નીચેથી પણ ના વહે, તો આ પણ ઝીરો, આ પણ ઝીરો. આને કર્યું કહેવાય બેટા શું? શોર્ટ કરી દીધું કહેવાય. રેડી, અને અહીંયા છેલ્લે આપણે આઉટપુટ લખશું નોર ગેટનું, કેમ કે નોર ગેટના ટર્મિનલને બેટા શોર્ટ કરેલું છે. એ નોર ગેટના આઉટપુટ ખબર જ છે બેટા, વન વન હશે તો ઓરમાં થાય વન. અહીંયા જોજો બેટા, એ વન એ ટુ, વન વન ઓરમાં થશે, બંનેમાંથી એક પણ વન તો વન, તો અહીંયા નોર છે એનું ઉલટું, તો વન ને ઉલટું કરશે ઝીરો, ને અહીંયા ઝીરો ઝીરો, તો ઓરમાં થતું તું ઝીરો પણ નોરમાં થશે વન. હવે બેટા ફાઇનલ આ કોના જેવી વર્તણૂક છે એના માટે ફોકસ ઓન ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ જ્યારે વન હતું આઉટપુટ ઝીરો, ઇનપુટ જ્યારે ઝીરો તો આઉટપુટ વન. તો નોરના બંને ગેટને શોર્ટ કરવાથી જે જવાબ આવ્યો છે કયો ગેટ બની ગયો? એ બની ગયો છે મસ્ત મજાનો નોટ ગેટ. વન તો ઝીરો, ઝીરો તો વન. તો અહીંયા આપણો જે આન્સર જે તમારે બેટા સિલેક્ટ કરવાનો થશે, આન્સર તમે બેટા કયો સિલેક્ટ કરશો? અહીંયા સરસ મજાનો એ સિલેક્ટ કરશો તમે, અહીંયા નોટ ગેટ. રેડી, થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.